હેલો, હવે આપણે જે નેક્સ્ટ ચેપ્ટર જે ડિસ્કસ કરવાનું છે એ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, બરાબર છે? તો હવે હ્યુમન રિસોર્સ પ્લાનિંગમાં શું આવશે એ આપણે હવે ડિસ્કસ કરશું. ફર્સ્ટ, ઇન્ટ્રોડક્શન એન્ડ મિનિંગ ઓફ ધ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ શું છે, એમનું મિનિંગ શું થાય, બરાબર છે, એ આપણે ડિસ્કસ કરવાનું છે. Then first, human resource planning is also called manpower planning. બરાબર છે. હ્યુમન રિસોર્સનું મિનિંગ શું થાય, તો કે મેન પાવર પ્લાનિંગ, કે આપણી કંપનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ છે, જે વર્ક કરે છે, એ બધા જ એમ્પ્લોઈઝને કઈ રીતે મેનેજ કરવાના, એનું પ્લાનિંગ કરવાનું કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે. એમના માટે એક અલગ ડિપાર્ટમેન્ટ છે એ સેટ કરવામાં આવેલો હોય, કે જે ઓર્ગેનાઇઝેશનના જેટલા પણ એમ્પ્લોઈઝ છે એને કયા ડિપાર્ટમેન્ટમાં સેટ કરવા અને કયા ડિપાર્ટમેન્ટમાં એમને શું વર્ક પ્રોવાઈડ કરવું, કેટલી ઓથોરિટી પ્રોવાઈડ કરવી, એ બધું જ મેનેજ કરવાનું કામ હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે. સેકન્ડ પોઈન્ટ, મેઇન પાવર ઇઝ હાયર્ડ એઝ પર ધ નીડ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. તો મેઇન પાવર છે એ હાયર્ડ શું કામ કરવામાં આવે, તો કે ઓર્ગેનાઇઝેશન છે એમાં જે કાંઈ પણ વર્ક કરવામાં આવે છે, જે સ્ટ્રેટેજીસ બનાવવામાં આવે છે, એનું એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરે, તો કે જે લોઅર લેવલ ઉપર જે વર્ક કરતા હોય, બરાબર છે, જે ફિઝિકલ વર્ક કરવાનું છે ત્યાં એમ્પ્લોય કરવાનું હોય છે, બધા એ એમ્પ્લોય છે, બધા એ સ્ટ્રેટેજીસ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે. એટલે મેન પાવર છે ઓર્ગેનાઇઝેશનની નીડ છે. નેક્સ્ટ પોઈન્ટ, હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કન્સિસ્ટ ઓફ સપ્લાય ઓફ પ્રોપર મેન પાવર એટ અ પ્રોપર ટાઈમ એન્ડ પ્રોપર પ્લેસ. એટલે મેઇન પાવર આપણી પાસે છે, બરાબર છે, હ્યુજ નંબર અને નંબર ઓફ એમ્પ્લોયઝ છે આપણી પાસે, ઘણા છે, મેની નંબર ઓફ એમ્પ્લોયઝ છે. તો આપણી પાસે જે એમ્પ્લોય છે એમને વર્કર્સ છે એમને કઈ રીતે આપણે મેનેજ કરવાના છે, બરાબર છે, તો કે કયા ટાઈમે કયા એમ્પ્લોયને કયા ડિપાર્ટમેન્ટમાં સેટ કરવાના, એ બધું અન્ડરસ્ટેન્ડ કરવાનું, આખા એન્વાયરમેન્ટનું રિસર્ચ કરવાનું, એ બધું કામ હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે. એમ ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પણ સેલિંગ ડિપાર્ટમેન્ટ છે એમાં કોઈ સેલિંગ પર્સન છે એ જોઈ છે, બરાબર છે. હવે ટેકનિકલ ડિપાર્ટમેન્ટ છે એમાં આપણે સેલિંગ પર્સનને છે એ અપોઇન્ટ કરેલો છે, અને ટેકનિકલ જે ટેકનોલોજીકલ ડિપાર્ટમેન્ટ, ટેકનિકલ વ્યક્તિની જે જરૂર છે એને આપણે સેલિંગ ડિપાર્ટમેન્ટ નાખેલો છે. તો એ પ્રોપર મેન પાવર પ્લાનિંગ ન કહેવાય, કારણ કે જે જેની સ્કિલ છે એ પ્રમાણે એમને અરેન્જ કરવા પડે. જો આપણે એમના અરેન્જમેન્ટ પ્રમાણે, એમની સ્કિલ્સ પ્રમાણે અરેન્જ ન કરીએ તો એનું ઇફેક્ટિવ આઉટપુટ જે આવવું જોઈએ, ઇફેક્ટિવ આઉટપુટ નહીં આવે, બરાબર છે. તો પ્રોપર ટાઈમે, તો કયા ટાઈમે, અમુક ટાઈમે છે ટેકનોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં વધારે નીડ હોય એમ્પ્લોયની, અને અમુક ટાઈમે સેલિંગ ડિપાર્ટમેન્ટમાં આવે. તો જે ટાઈમે જેટલા પર્સનની નીડ હોય એટલા જ ક્વોન્ટિટીમાં પર્સન છે આપણે એમાં એમ્પ્લોય કરવાના છે, બરાબર. નેક્સ્ટ, ધ રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન પ્રોસેસ ઇઝ કન્ડક્ટેડ બાય હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, બરાબર છે. તો જે સિલેક્શન કરવાનું છે, રિક્રુટમેન્ટ કરવાનું છે, બરાબર છે, કે આપણે અમુક ટાઈમે ઓર્ગેનાઇઝેશન છે કે કંપની છે એ એમના જોબ એમ્પ્લોયમેન્ટ માટેની જે જે એમના જગ્યા હોય એના માટે એ લોકો બહાર પાડે, કે એમના માટે એ લોકો એપ્લિકેશન જે જોબ માટે આવે એ બધું છે રિક્રુટમેન્ટ કરવાનું. એમાંથી અલગ કઈ એપ્લિકેશન છે આપણા માટે રિલેવન્ટ છે જોવાનું, એમાંથી એ લોકોની એક્ઝામ લેવાની, એ લોકોનું સિલેક્શન કરવાનું, ઇન્ટરવ્યૂ લેવાનું, બધું કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે. નેક્સ્ટ પોઈન્ટ, વિધાઉટ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ મટીરિયલ પ્લાનિંગ ઇઝ અ યુઝલેસ. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ યુઝલેસ ક્યારે થઈ જાય, તો કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ વગર આપણે કાંઈ પણ જે હ્યુમન રિલેટેડ કંઈ પ્લાનિંગ છે એ ન કરી શકીએ. હવે માનો કે આપણી પાસે લેબર ઘણા બધા છે, બટ આપણી પાસે એ લેબર્સ છે એમને પ્લાનિંગ કરવા માટે, એમને ક્યારે એમને કામ સોંપવાનું છે, કેટલું કામ સોંપવાનું છે, એના માટેની ટીમ નથી, બરાબર છે. તો આપણે એ પ્લાનિંગ જ નહીં કરી શકીએ, અથવા તો પ્લાનિંગ થઈ ગયું પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે લેબર નથી, તો પણ એ બે મેચ નહીં થાય. તો પ્રોપર આપણી પાસે મેન પાવર હોવો જોઈએ અને પ્રોપર પ્લાનિંગ માટેની ટીમ હોવી જોઈએ. આ બેનું જો અરેન્જમેન્ટ થઈ શકે તો જ આપણે ઇફેક્ટિવ આઉટપુટ છે એ લઈ શકીએ. તો મટીરિયલ પ્લાનિંગ છે એ યુઝલેસ ક્યારે ક્યારે થશે, તો કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એનું ઇફેક્ટિવ એમાં યુઝ નહીં થાય. તો મટીરિયલ પ્લાનિંગ કઈ રીતે કરવાનું છે, તો આપણે જે રો મટીરિયલ જે આપણે પ્રોડક્ટ માટે યુઝ કરતા હોય, રો મટીરિયલનું પ્લાનિંગ, એમાં કેટલું રો મટીરિયલ જોશે, અથવા તો આપણે હવે ઇન્વેન્ટરી છે, હવે આપણી પાસે જે સ્ટોક છે હવે પૂરો થવા આવ્યો છે, તો અમુક જેનો છે ને લેવલ સેટ કરેલું હોય, કે એ લેવલ આવે ને એટલે આપણે કમ્પલસરી છે કે આટલા દિવસમાં આપણો રો મટીરિયલ છે આપણી કંપનીમાં આવી જશે.
તો એ બધું જોવાનું કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે, કે આપણે હવે ક્યારે સ્ટોકની જરૂર પડશે, ક્યારે મટીરિયલની જરૂર પડશે, અને ક્યારે આપણે શું લેવલ સેટ કરવાનું છે, કેટલા ડેઝમાં છે આપણો મટીરિયલ છે આપણા ડેસ્ટિનેશન આવી જશે, એ બધું પ્લાનિંગ છે, એ બધું હ્યુમન રિસોર્સ પ્લાનિંગને કારણે પોસિબલ થશે. ઇટ ઇઝ મટીરિયલ પ્લાનિંગ ધેટ સેટિસ્ફાય ધ નીડ ઓફ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ઓફ એન ઓર્ગેનાઇઝેશન. જેમ મેં તમને સમજાવ્યું કે રો મટીરિયલ છે, એમને પહેલાં તો અલગ 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 સ્ટેપ છે, એમાં હ્યુજ પ્લાન હોય, એ પ્લાનમાં અલગ અલગ સ્ટેપ્સ હોય, એ સ્ટેપ્સમાં આપણે રો મટીરિયલ છે એમનો પછી વર્ક ઇન પ્રોગ્રેસમાં આવશે, પછી ફિનિશ ગુડ્સ થશે, બરાબર છે. તો એ બધી જે પ્રોસેસ છે એમનું પ્લાનિંગ છે એ મટીરિયલ પ્લાનિંગ છે, જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ દ્વારા કરવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ જે એક્ટિવિટીઝ થાય એ બધી જ એક્ટિવિટીઝ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરશે. નેક્સ્ટમાં આવશે વિધાઉટ બેસ્ટ મેન પાવર. તો વિધાઉટ બેસ્ટ મેન પાવર એટલે શું? તો કે આપણી પાસે જે મેન પાવર છે, બરાબર છે, એમને જો આપણે ઇફેક્ટિવ વેમાં યુઝ નહીં કરીએ તો આપણા જે કોર્પોરેટ ગ્રોથ પ્લાન્સ છે એ બધા છે ને ગેઝ વર્ક રહી જશે. તો કોર્પોરેટ ગ્રોથ પ્લાન્સ રિમેન ઓનલી અ ગેઝ વર્ક. ગેઝ વર્ક એટલે શું? કે આપણે સ્ટ્રેટેજી બનાવી લીધી છે, બરાબર, પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણી પાસે મેન પાવર નથી, બરાબર છે. તો એનો કોઈ છે એ મિનિંગ નથી, બરાબર, મિનિંગલેસ થઈ જાય, યુઝલેસ વસ્તુ છે. કે આપણી પાસે મેઇન પાવર તો છે નહીં, બટ આપણે સ્ટ્રેટેજીસ બનાવેલી છે તો ગ્રોથ પણ નહીં થઈ શકે, અને આપણા જે કામ જે આપણે વિચારેલા છે, બરાબર છે, એ વિચારમાં જ રહી જશે, એને ઇમ્પ્લિમેન્ટ છે જે ફિઝિકલી થવું જોઈએ એ નહીં થાય. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ ઇઝ નોટ એટ ઓલ એની ટાસ્ક ટુ ઓપ્ટેન પર્ટિક્યુલર ટાઈપ ઓફ પીપલ ફોર ધ પર્ટિક્યુલર ટાઈપ ઓફ વર્ક. બરાબર, કે ઇઝી ટાસ્ક નથી કે પર્ટિક્યુલર ટાઈપના પર્સનને તમારે અપોઇન્ટ કરવાના, એમને પર્ટિક્યુલર ટાઈપનું વર્ક આપવાનું, એ કામ છે ઇઝી નથી, બરાબર છે. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગમાં આપણે એવા વ્યક્તિઓને રિક્રુટ કરવા જોઈએ કે જે આ બધું છે એ એટ અ ટાઈમ હેન્ડલ કરી શકે. ફોર એક્ઝામ્પલ, મેની ગ્રેજ્યુએટ્સ આર અવેલેબલ બટ ઓનલી ફ્યુ અમંગ ધેમ મે પઝેસિસ ધ રિક્વાયર્ડ ક્વોલિટીઝ એન્ડ એપ્ટિટ્યૂડ નીડેડ બાય ધ ઓર્ગેનાઇઝેશન. હવે આપણે જે જોબ માટેની જે એપ્લિકેશન કરવા માટેની જે આપણે બહાર પાડેલી છે, બરાબર છે, તો એના માટે ઓફર્સ બહાર પાડેલી છે. તો જે અલગ અલગ ઘણી બધી એપ્લિકેશન આવશે એમાંથી બધા પર્સન્સ છે એ આપણા માટે એબિલિટી નો ધરાવતા હોય, બરાબર છે. તો બધા પર્સન્સ છે એમાંથી રિલિવન્ટ કયા છે, અથવા તો અમુક પર્સન્સ છે કે જે આપણા ઓર્ગેનાઇઝેશન માટે સૂટ થશે અથવા તો એના માટે ફિઝિબલ છે, તો એવા પર્સન્સને આપણે અપોઇન્ટ કરવાના. નેક્સ્ટ, ધ ડિસિઝન ટુ ડ્રો ધ કન્ક્લુઝન મેટ વિથ ધ એમ્પ્લોઇઝ આર બેસ્ટ ફોર ધી ઓર્ગેનાઇઝેશન ઇઝ અ ડિફિકલ્ટ એન્ડ ક્રુશિયલ. તો આ ડિસિઝન છે એ ડ્રો કરવું પડે, એનું કન્ક્લુઝન લઈ આવવું પડે. તો એ એમ્પ્લોઇઝ આપણે કયા એમ્પ્લોઇઝને રાખવા, એ કન્ક્લુઝન ડ્રો કરવા માટે આપણે એક બેસ્ટ ઓર્ગેનાઇઝેશનની જરૂર પડે, જે આ ડિસિઝન છે એ ડિફિકલ્ટ છે અને આપણા ઓર્ગેનાઇઝેશન માટે વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે. તો એના માટે આપણે એક પર્ટિક્યુલર ઇન્ટેલિજન્સ અને સ્કિલ કોમ્પિટન્ટ પર્સન્સ છે આપણી પાસે હોવી જોઈએ, તો આપણે એવી સ્કિલ કોમ્પિટન્ટ ટીમ હોવી જોઈએ. જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ આપણી સ્કિલ કોમ્પિટન્ટ ટીમ છે. મોરેવર, એડિશનલ ઓફ એમ્પ્લોઇઝ રિપ્લેસમેન્ટ મેન્ટેનિંગ ધેમ કમ્સ અંડર ધ એમ્બિટ ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું મેઇન વર્ક શું હોય? તો કે એમ્પ્લોઇઝ છે કે અમુક જગ્યાએ શોર્ટેજ ઓફ એમ્પ્લોઇઝ હોય તો વધારે એમ્પ્લોઇઝ રિક્રુટ કરવાના છે, તો રિક્રુટમેન્ટ પ્રોસેસ છે એ કરશે. પછી ક્યાંય રિપ્લેસમેન્ટ કરવાનું છે એમ્પ્લોઇઝનું, કે ટેકનિકલમાંથી ને સેલિંગમાં, સેલિંગમાંથી ટેકનિકલમાં, એડમિનમાં, એ અલગ અલગ આપણા ડિપાર્ટમેન્ટમાં એમનું રિપ્લેસમેન્ટ કરવાનું છે, તો રિપ્લેસમેન્ટ કરવાનું કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે. એમને મેન્ટેન કરી રાખવા, કે આપણી પાસે એક્ઝિસ્ટિંગ એમ્પ્લોય છે એમને મેન્ટેન કઈ રીતે કરી રાખશું, તો એના માટે કઈ કઈ સ્કીમ્સ આપણે ઓફર્સ આપશું, સ્કીમ્સ આપશું, એમને કઈ રીતે એમને આપણે મેન્ટેન કરી શકશું, એ બધા જ આઈડિયાઝ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું અથવા તો આઈડિયાઝ વિચારવાનું કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે. નેક્સ્ટ પોઈન્ટ, ફ્રિકવન્ટ ટેકનોલોજીકલ ચેન્જીસ એન્ધ એક્ઝિસ્ટિંગ પર્સનલ ડુ નોટ કીપ પેસ વિથ ઇચ અધર. કે ટેકનોલોજીકલ ચેન્જીસ છે એ વારંવાર આવતા હોય, બરાબર છે. એક્સટર્નલ એન્વાયરમેન્ટ અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, બે એન્વાયરમેન્ટ છે આપણા ઓર્ગેનાઇઝેશનને અફેક્ટ કરે, તો અફેક્ટ કરે, બરાબર છે. એના માટે ટેકનોલોજીકલ ચેન્જીસ ઘણા બધા આવતા હોય. હવે માનો કે પહેલાં ટાઈપરાઇટર છે યુઝ થતા હતા, તો એક્ઝામ્પલ તરીકે ટાઈપરાઇટર યુઝ થાય છે, તો હવે એના માટે આપણે એક ઓર્ગેનાઇઝેશન બનાવેલું છે અથવા તો આપણું એક કંપની છે કે જે સ્પેશિયલ ટાઈપરાઇટર બનાવવા માટેની જ કામ કરે છે. હવે સડન ચેન્જ આવી ગયો, ટેકનોલોજીકલ ચેન્જ આવી ગયો, તો એ ચેન્જને કારણે હવે લેપટોપ ને કમ્પ્યુટર્સ છે એ બધા યુઝ થાય છે, બરાબર છે. તો હવે આપણે ટાઈપરાઇટરનો કાંઈ મતલબ જ નથી, તો આપણે હવે એવું શું કરી શકીએ કે જેના કારણે આપણે ટાઈપરાઇટરનો જે બિઝનેસ છે એને ક્લોઝ ડાઉન કરી અને આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ, અથવા તો એ બિઝનેસમાં આપણે ચેન્જીસ લઈ આવીએ કે જેનાથી આપણે લેપટોપ અથવા તો કોમ્પ્યુટર છે એ બનાવી શકીએ, જેનાથી આપણે જે એન્વાયરમેન્ટ છે એની સાથે સેટલ થઈ શકીએ.
તો એવા શું ચેન્જીસ લાવી શકે, તો એ બધું છે એ જોવાનું કામ હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે. તો એના માટે એને રિસર્ચ ટીમ રાખેલી હોય કે જે સડન લેપટોપ નો આવી જાય એના માટે પ્લાનિંગ છે, એ પ્લાનિંગ લોન્ચ કરવા માટેનું પહેલેથી ચાલતું હોય, તો એ બધું જોવાનું કામ છે એ ટાઈપરાઇટરની જે ટેકનોલોજીકલ ટીમ છે એનું છે, કે સતત રિસર્ચ કરે કે હવે આગળ એવા શું ચેન્જીસ આવશે કે આપણે એમને કઈ રીતે ટેકલ કરી શકશું, બરાબર છે. તો એ બધું જોવાનું છે એ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે હેન્ડલ કરશે. નેક્સ્ટ પોઈન્ટ, અરેન્જમેન્ટ ઓફ પર્સનલ વિથ ધ ચેન્જિંગ ટેકનોલોજી ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ ટાસ્ક, બરાબર છે. કે જે પર્સન્સ આપણી પાસે છે, જે એમ્પ્લોય છે, એમને અરેન્જમેન્ટ કરવાનું કામ પણ એક છે ડિફિકલ્ટ છે. આ જે ચેન્જિંગ આપણી ટેકનોલોજી છે એની સાથે આપણા પર્સન્સ છે, આપણા જે વર્કર્સ છે, એમને અરેન્જ કરવા એ પણ એક ડિફિકલ્ટ ટાસ્ક છે, જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અથવા હ્યુમન રિસોર્સ પ્લાનિંગ એમને પરફોર્મ કરવાનું છે. આ હતું એમનું ઇન્ટ્રોડક્શન અને એનો મિનિંગ, બરાબર છે. તો હવે એમની ડેફિનેશન શું હોય, કારણ કે મિનિંગ છે એમાં તમે વાઇડ તમારા જે એક્સપ્લેનેશન તમે આપી શકો અથવા તો તમારા અકોર્ડિંગ તમે તમારું છે ને એક્સપ્લેનેશન આપી શકો, એમનો મિનિંગ લખી શકો, બરાબર છે. બટ ડેફિનેશન એઝ ઇટ ઇઝ લખવી પડે, એમાં તમારા જે શબ્દો છે તમે એડ ન કરી શકો, તમારા એના જે વર્ડ છે એ તમે ડિલીટ ન કરી શકો, એઝ ઇટ ઇઝ લખવાની. તો બે ડેફિનેશન છે જે આપણે અન્ડરસ્ટેન્ડ કરવાની છે, વેરિયસ ડેફિનેશન્સ છે એના એક્સપર્ટ્સ આપેલી છે, બટ આપણે બે ડેફિનેશન રીડ કરશો અને તમે તમારા એક્ઝામ પર્પઝથી પણ તમારે જો આ બે ડેફિનેશન લખશો તો તમારે વધારે કોઈ અલગ અલગ એક્સપર્ટ્સની ડેફિનેશન લખવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી, બરાબર છે. આ બે ડેફિનેશન લખશો ઇનફ છે. તો મેં ફર્સ્ટ ડેફિનેશન તો ઈ શું કહે છે, પહેલાં આપણે રીડ કરશું. હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ઇઝ ધ સ્ટ્રેટેજી ફોર ધ એક્વિઝિશન, યુટિલાઇઝેશન, ઇમ્પ્રુવમેન્ટ એન્ડ પ્રિવેન્શન ઓફ ધ હ્યુમન રિસોર્સ ઓફ એન એન્ટરપ્રાઇઝ. ઇટ રિલેટ્સ ટુ ધ જોબ સ્પેસિફિકેશન રિક્વાયર્ડ ફોર ડિટરમાઇનિંગ ધ જોબ્સ નીડેડ ફોર ડેવલપિંગ સોર્સિસ ઓફ ધી મેઇન પાવર. તો ફર્સ્ટ એને શું કીધું છે, તો કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ઇઝ અ સ્ટ્રેટેજી ફોર એક્વિઝિશન. એક્વિઝિશન એટલે શું, તો કે પહેલાં આપણે મેઇન પાવર છે એમને રિક્રુટમેન્ટ કરવાના, એમને પહેલાં સિલેક્શન કરવાનું, એ બધી પ્રોસેસ છે એ ફર્સ્ટ સ્ટેપ છે. પછી એનું યુટિલાઇઝેશન કઈ રીતે થાય, તો કે એમનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવા માટે આપણે પહેલાં પ્લાનિંગ કરવું પડે. કે આપણે પ્લાનિંગ કઈ રીતે કરશું, તો કે જેટલા જેટલા ડિપાર્ટમેન્ટ છે પહેલાં આપણે એનું ફ્યુચર એમને કરી લઈએ, એસ્ટિમેટ કરી લઈએ કે આટલા આ ડિપાર્ટમેન્ટમાં આપણે 10 વ્યક્તિની જરૂર છે, તો એમાં 10 વ્યક્તિને અરેન્જ કરવાના. હવે માનો કે અમુક ડિપાર્ટમેન્ટ છે જેમાં 20 વ્યક્તિની જરૂર છે, તો એમાં 20 વ્યક્તિને રાખવાના. તો એવી રીતે એનું યુટિલાઇઝેશન કઈ રીતે થશે, આપણી પાસે 100 વ્યક્તિઓ છે તો 100 વ્યક્તિનું યુટિલાઇઝેશન કરવા માટે એને કેવા પ્રકારના કામ આપવા, કેટલા આર્સ કામ કરાવવું, કેટલું વેજીસ આપવું, એ બધું જ છે એ યુટિલાઇઝેશન છે એ કન્સેપ્ટમાં આવશે. ઇમ્પ્રુવમેન્ટ, હવે ટેકનોલોજીકલ ચેન્જીસ આવશે તો એમનું ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે આપણે એમને બેઝિક ટ્રેનિંગ આપવી પડશે. હવે માનો કે ટાઈપરાઇટરમાં કામ કરતા હોય, હવે એ વ્યક્તિઓને લેપટોપનું નોલેજ ન હોય, તો આપણે એવી ટ્રેનિંગ ગોઠવવી પડે કે જેનાથી એમને લેપટોપનું નોલેજ મળે, તો એ ઇમ્પ્રુવમેન્ટમાં ઇન્ક્લુડ થશે. પ્રિવેન્શન, કે કોઈ પણ જે વ્યક્તિ છે એ વ્યક્તિ, હવે આપણે ક્યાંય ટેકનોલોજીકલ ચેન્જીસ આવ્યા કે એના કારણે કોઈ વ્યક્તિ છે કે જેમને એ વસ્તુ આવડતી નથી, બરાબર છે, સ્ટીલ એ વસ્તુ અત્યારે આવી તો ગઈ છે, હવે આપણે એમને ટ્રેનિંગ તો આપેલી છે નહીં, તો એના કારણે જે લોસ થાય ને છે એ પ્રિવેન્ટ કરવાનું કામ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું છે અથવા તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે. ઇટ રિલેટ્સ ટુ ધ જોબ સ્પેસિફિકેશન રિક્વાયર્ડ ફોર ડિટરમાઇનિંગ ધ જોબ્સ નીડેડ ફોર ડેવલપિંગ ધ સોર્સિસ ઓફ મેઇન પાવર. એટલે કે એમની જોબ સ્પેસિફિકેશન શું છે એ બધું ડિટરમાઇન કરવાનું, એમનું વર્ક ડિટરમાઇન કરવાનું, એમની ઓથોરિટી ડિટરમાઇન કરવાની, બધું ડિટરમાઇન કરી એમને એક ડિસિઝન્સ લેવાનું હોય, અને એમના સોર્સિસ છે મેઇન પાવરના જે સોર્સિસ છે એમનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવાનો અને એમને ડેવલપ કરવાનું. નેક્સ્ટ, જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે ઇઝ અ પ્રોસેસ ઓફ ફોરકાસ્ટિંગ, ડેવલપિંગ એન્ડ કંટ્રોલિંગ બાય વિચ અ ફર્મ એન્શ્યોર્સ દેટ ઇટ હેઝ ધ રાઇટ નંબર ઓફ પીપલ એન્ડ રાઇટ કાઇન્ડ ઓફ પીપલ એટ ધ રાઇટ પ્લેસ રાઇટ ટાઈમ ડુઈંગ વર્ક વિચ ઇઝ ઇકોનોમિકલી મોસ્ટ યુઝફુલ. તો મેં તમને રાઇટ પ્લેસ ને રાઇટ ટાઈમ વાળું તો મેં તમને આગળ સમજાવી દીધું છે, બરાબર, કે કેવી રીતે તમારે કયા ડિપાર્ટમેન્ટમાં કયા વ્યક્તિની જરૂર છે એ પ્રમાણે એમને અરેન્જ કરો, તો એ રાઇટ પીપલ એટ અ રાઇટ ટાઈમ ઇન અ રાઇટ નંબર, બરાબર. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે પહેલાં ફોરકાસ્ટિંગ પ્રોસેસ છે, ફોરકાસ્ટિંગ કરવું પડે કે આપણે કેટલા મેન પાવરની જરૂર છે, એ પ્રમાણે આપણે મેન પાવરનું રિક્રુટમેન્ટ કરવાનું, વધારે નહીં કરવાનું અને ઓછું નહીં કરવાનું, બરાબર છે. શોર્ટેજ પણ આપણે ફેસ ન કરવી પડે. એમને કંટ્રોલ કરવાનું, એમને ગાઈડ કરવાનું, એમને ટ્રેનિંગ આપવાનું કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે. આ છે એમની ડેફિનેશન. હવે નેક્સ્ટ આપણો કન્સેપ્ટ છે કે જે આપણે ડિસ્કસ કરવાનું છે એ છે એલિમેન્ટ્સ
और कैरेक्टरिस्टिक्स ऑफ ह्यूमन रिसोर्स प्लानिंग। तो ह्यूमन रिसोर्स प्लानिंग ना एलिमेंट्स और कैरेक्टरिस्टिक्स में शू इन्क्लूड थे, तो पहले आप डिस्कस करसू, टेकलिंग द चेन्ज, बेज फॉर पर्सनल फंक्शन, डिजाइनिंग इंटरनेशनल स्ट्रेटेजीस, ऑप्टिमम यूटिलाइजेशन ऑफ ह्यूमन रिसोर्स, डिक्रीजिंग कॉस्ट टू कर्व द स्केर्सिटी ऑफ ह्यूमन रिसोर्स, फॉर मेंटेनिंग द म्यूचुअल रिलेशन विद द लेबर ऑर्गेनाइजेशन एंड प्रोपर इम्प्लिकेशन ऑफ द लॉज। तो आना आठ जे आप कंसेप्ट समझवाना छे, इन आठ पॉइंट्स छे, तो आप वन बाय वन एने डिटेल डिस्कशन करसू। फर्स्ट टेकलिंग द चेन्ज, तो टेकलिंग द चेन्ज में शू आवे, तो कि मार्केट इज ऑलवेज मोटिवेटेड बाय चेन्जीस, के जे आपड़ा ऑर्गेनाइजेशन ने जे आ फेक्टर्स अफेक्ट करे छे एक्सटर्नल इंटरनल, तो एना में जे चेन्जीस आवे एनाथी मोटिवेट थईने मार्केट छे ऑलवेज एनाथी मोटिवेटेड जोए, के आपणे एक टीम राखेली जोए के जे चेन्जीस छे आपणे अप टू डेट आपे, इन्फॉर्मेशन आपे, जेनाथी आपणे आपणी स्ट्रेटेजीस जो चेन्ज करवानी होय तो आपणे पहेलेथी ज एमनुं प्लानिंग करी शकीए कि चेन्ज ने केवी रीते आपणे टेकल करशुं। वी फाइंड चेन्जीस इन द टेक्नोलॉजी, प्रोडक्ट, government rules, regulations and various other kinds of competitive changes which are not under the reach of the operators. એટલે આ બધા ઇન્ટરનલ ચેન્જીસ નથી કે જે આપણી ઓર્ગેનાઇઝેશનની અંદર થતા ચેન્જીસ નથી કે જેને આપણે ટેકલ કરી શકીએ, કંટ્રોલ કરી શકીએ, બરાબર છે? આ બધા એવા ચેન્જીસ છે કે જે આપણા ઓર્ગેનાઇઝેશનની બહાર થતા હોય, તો એના માટે આપણે રિસર્ચ કરવું પડે અને એ બધી ઇન્ફોર્મેશન મેળવવી પડે જેનાથી આપણે આ ચેન્જીસ છે એને ડિટરમાઇન કરી શકીએ અને એના પ્રમાણે આપણે આપણી સ્ટ્રેટેજીસ, પોલિસીસ બનાવી શકીએ, બરાબર? તો ટેકનોલોજી ચેન્જીસ મેં તમને કીધું કે હવે માનો કે નોકિયા છે, એમને જે ટેકનોલોજીમાં ચેન્જ આવ્યો તો એ લોકો એક્સેપ્ટ ન કર્યો કે પહેલાં એ સ્વિચવાળા ફોન બનાવતા હતા એમાં એમનું બહુ વધારે પ્રોડક્શન હતું, બહુ પ્રોફિટેબિલિટી હતી, બટ જે એન્ડ્રોઈડ સિસ્ટમ આવી એને એક્સેપ્ટ ન કરી તો એનું માર્કેટ છે ડાઉન થઈ ગયું, બરાબર? પછી પ્રોડક્ટ્સ, તો પ્રોડક્ટ્સમાં કાંઈ ચેન્જ આવે તો એ ચેન્જ છે એક્સેપ્ટ કરવો પડે, ગવર્મેન્ટ રૂલ્સમાં કાંઈ ચેન્જ આવે, બરાબર છે? કે હવે સાડીનું આપણે પ્રોડક્શન કરતા હોય તો સાડીના પ્રોડક્શનમાં હવે સાડીના રિલેટેડ એવો રૂલ્સ આવ્યો, અથવા તો કપડાં આપણે પ્રોડક્શન કરીએ છીએ તો એવો રૂલ્સ આવ્યો કે તમે તમારું જે પાણી છે, જે વોટર, જે પોલ્યુશન થાય છે, પોલ્યુશનને અટકાવવા માટે હવે તમે વોટર છે એની રિવર્સ છે એમાં તમે એને નહીં નાખી શકો, બરાબર છે? તો હવે આપણે એ એક રૂલ્સ છે આવ્યો એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે, તો હવે આપણે એ આપણું જે પાણી છે એમનો નિકાલ કઈ રીતે કરશું, તો આપણે એના માટે એક અલગ સ્ટ્રેટેજી બનાવવી પડશે। હવે નેક્સ્ટ જે રેગ્યુલેશન્સ છે, રેગ્યુલેશન્સને આપણે મેન્ટેન કરવા પડશે, તો આ બધા ચેન્જીસ છે એમને ટેકલ કઈ રીતે કરશું એનું કામ, એમનું મેન્ટેન કરવાનું કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે। નેક્સ્ટ પોઈન્ટ, ધીઝ સિચ્યુએશન કેન બી ઇફેક્ટિવલી કંટ્રોલ્ડ બાય ધ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, કે આ બધી સિચ્યુએશન છે એને ઇફેક્ટિવલી કંટ્રોલ્ડ કરવાની છે। ચેન્જીસ ઇન અબોવ ફેક્ટર જનરેટ અ ચેન્જ ઇન અ ડિમાન્ડ ફોર સ્કિલ્ડ એમ્પ્લોઈઝ ઇન ધ નંબર ઓફ એમ્પ્લોઈઝ ઇટ્સ, બરાબર છે? તો એના કારણે ડિમાન્ડમાં પણ ચેન્જ આવી શકે। હવે આપણે ફોર એક્ઝામ્પલ મેગી, બરાબર, તો મેગીનું જે ગવર્મેન્ટના જે હેલ્થ માટેના, હેલ્થ હેઝાર્ડ્સ માટેના એને જે કાંઈ પણ રિસર્ચ કરેલું છે, બરાબર છે, એના કારણે જે એમ ડિમાન્ડમાં એને કાંઈ ચેન્જ આવ્યો છે, તો એ ચેન્જને ટેકલ કરવા માટે અથવા તો એમના નંબર ઓફ એમ્પ્લોઈઝ છે એમાં કાંઈ ચેન્જ આવ્યો, તો એ બધા ઇફેક્ટર્સ છે એના ચેન્જીસને કારણે આપણી ડિમાન્ડમાં જે ચેન્જ થાય છે એમને ટેકલ કરવાનું કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે। હવે એના માટે એક એક્ઝામ્પલ આમાં ટાઈપિસ્ટનું મેં જે તમને આગળ ડિસ્કસ કરી દીધું છે, સ્ટીલ આપણે એકવાર એમને ડિસ્કસ કરી લઈએ। For example, few years back, typists were very much demanded, but now computer operators have replaced them. Therefore, the number of computer operators required are more as compared to that of the typist. In such a situation, shortage of people may be found. તો આ જેમ તમને સમજાવ્યું કે ટાઈપિસ્ટ જે પહેલાં કામ કરતા હતા હવે કમ્પ્યુટર આવી ગયા હતા, હવે કમ્પ્યુટર ઓપરેટરની જરૂર છે, તો આ બે વચ્ચે જે રિપ્લેસમેન્ટ આવ્યું છે, બરાબર છે, એમને ટેકલ કરવાનું કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે। નેક્સ્ટ, બેઝ ફોર પર્સનલ ફંક્શન, તો બેઝ ફોર પર્સનલ ફંક્શનમાં શું આવે, તો કે પર્સનલ ફંક્શન ઇન્ક્લુડ્સ રિક્રુટમેન્ટ, સિલેક્શન, ટ્રાન્સફર, પ્રમોશન, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ। તો આપણે જે પર્સનલ છે, આપણું જે મેઇન પાવર છે, એમને રિક્રુટ કઈ રીતે કરશું, એમનું સિલેક્શન, કે આપણી પાસે હ્યુજ મેઇન પાવર છે એમાંથી સિલેક્શન કરવાનું છે, એમને ટ્રાન્સફર ક્યારે કરવાના છે, એમને પ્રમોટ ક્યારે કરવાના છે, એમને ટ્રેનિંગ, બેઝિક ટ્રેનિંગ છે, ડેવલપમેન્ટ ટ્રેનિંગ છે, એ બધી ટ્રેનિંગ આપવાનું કામ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે। નેક્સ્ટ પોઈન્ટ, પર્સનલ ફંક્શન રિક્વાયર્સ સર્ટેન એસેન્શિયલ ઇન્ફોર્મેશન ફોર ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન
which is provided by the human resource planning के certain essential information implementation माटे जे जरूर पड़ से बराबर छे के आपड़ा जे functions छे अलग अलग human man power छे अमने अलग अलग department में set करा हो तो अलग अलग आपड़े जरूर पड़ से एमना skills नहीं जरूर पड़ से अलग अलग एमना छे कई पण एमना competency छे एमने intelligence नहीं छे जरूर पड़ से तो ये बधी information छे ई human resource planning पासे होय के जेनाथी अलग अलग department में एमने arrange करी शके. Next point, पर्सनल फंक्शन इज यूजफुल इन डिजाइनिंग द नेशन एज वेल एज द इंटरनेशनल स्ट्रेटेजी के आपड़ा नेशन नी अंदर जे चेन्ज थाय छे ई चेन्ज ने तो ई टेकल करशे ज. हवे आपणे इंटरनेशनल साथे आपणे मानो के फॉरेन बिजनेस करवो छे तो इंटरनेशनल शुं चेन्जीस आवे छे मानो के फोरेक्स में कई चेन्जीस आयो तो ई बधुं चेन्जीस छे फेमा में ई बधुं चेन्जीस छे ई बधा चेन्जीस पण आपणे हेन्डल करवा पड़े. नेक्स्ट पॉइंट, वेन सच स्टाफ इज रिक्रूटेड द फेस difficulties arising due to the changes in a culture, language, aids and they developed development aspect becomes more complex. કે આપણો જે સ્ટાફ રિક્રુટ કરેલો છે બરાબર છે એમાં ડિફિકલ્ટી શું ફેસ કરવી પડે કે બધા છે અલગ અલગ નેચરના અલગ અલગ જે ડિપાર્ટમેન્ટમાંથી આવેલા હોય છે બરાબર છે અલગ અલગ લેંગ્વેજ એમને હોય છે અમુક છે એ માનો કે બંગાળ થી આવ્યા હોય તો એમની અલગ લેંગ્વેજ હોય ગુજરાતી હોય તો એમની અલગ લેંગ્વેજ હોય તો બધાની અલગ અલગ લેંગ્વેજ છે જેના કારણે જે સ્ટાફે કોર્ડિનેટ ન કરી શકે તો એ જે ડિફિકલ્ટી ફેસ કરવી પડે એમને ટેકલ કરવાનું કામ છે એ હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું છે. ઇફ ધ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ઇઝ નોટ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટેડ ધેન ઇટ મે લીડ ટુ ધ એક્સપેન્સિવ એન્ડ ડિસરપ્ટિવ ટર્નઓવર ઓફ ધી સિલેક્શન રિક્રુટમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ ઓફ ફોરેન એક્ઝિક્યુટિવ અમંગ ડિસિઝન મેકર્સ. જો આપણે જે સ્ટ્રેટેજીસ બનાવેલી છે જો આમને પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટેડ નહીં કરી શકીએ તો જે આપણા માટે એક્સપેન્સિવ અથવા તો આપણા માટે એક અડચણ રૂપ સાબિત થશે બરાબર છે. આપણે જે સિલેક્શન કરવાનું છે આપણે જે એમ્પ્લોયનું ટર્નઓવર કરવાનું છે એ ઘટી જશે તો જેના કારણે આપણો જે કંપની છે એમાં જે ચેન્જીસ આવતા હોય એને આપણે ટેકલ નહીં કરી શકીએ. મેઇન ફોકસ આપણું છે એ એમ્પ્લોઈઝનું મેનેજમેન્ટમાં વહી જશે બરાબર છે. તો આપણે જે ગ્રોથ કરવાનું છે એ ગ્રોથ ઉપર ફોકસ નહીં કરી શકીએ. આપણું મેઇન ફોકસ છે એ એમ્પ્લોય પર પણ હોવું જોઈએ પણ એમ્પ્લોયનું એકવાર સિલેક્શન થઈ જાય એનું રિક્રુટ થઈ જાય પછી આપણે જ્યારે ડેવલપમેન્ટ કરવાનું હોય ત્યારે જ આપણે એના ઉપર ફેસ કરવાનું હોય છે બરાબર છે. એમના ઉપર આપણે વોચ રાખવાની હોય છે. બટ આપણે બીજો આપણો એક મેઇન એમ એ છે ને કે ગ્રોથ થાય તો ગ્રોથ માટેનું છે એ પણ ફંક્શન છે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય છે. તો આ હતું બેઝ ફોર પર્સનલ ફંક્શન. નેક્સ્ટ જે આપણે ડિસ્કસ કરવાનું છે ડિઝાઇનિંગ ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજીસ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. Thank you.